फ्रेंड्स, वेलकम टू GG1 स्टूडियो लैंग्वेज ट्यूटर्स। फ्रेंड, तो અત્યારે આપણે ઇન્ટેન્સિવ પ્રેક્ટિસ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે કરી રહ્યા છીએ, બરાબર મિત્રો? અને એની અંદર અમે તમને વેરાયટી ઓફ ટોપિક્સ કવર કરીને મેક્ઝિમ તમને શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો, અને આઈ એમ શ્યોર કે તમે ઘણું બધું શીખી લીધું હશે અને તમારો કોન્ફિડન્સ બી બિલ્ડઅપ થયો હશે ફ્રેન્ડ। તો હવે મિત્રો, આજના સેશનમાં આપણે જે વન વર્ડ ફોર એ ગ્રુપ ઓફ વર્ડ્સ, રાઈટ, અમુક શબ્દો માટે એક શબ્દ વપરાય છે, આપણે એક્ઝામમાં પૂછાતો હોય છે, એને વન વર્ડ સબસ્ટિટ્યુશન પણ કહેવાય છે, અથવા વન વર્ડ ફોર એ ગ્રુપ ઓફ વર્ડ્સ, અમુક જે શબ્દોનો સમૂહ હોય એના માટે એક શબ્દ કયો વાપરવો એ તમારે મેક્ઝિમ લાંબુ લિસ્ટ છે મિત્રો। હવે એમાંથી જેટલા બી આપણે કવર થાય એટલા અમારા સેશન મારફતે, અમારા એસાઇનમેન્ટ મારફતે અમે તમને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો ડેફિનેટલી એનો પૂરેપૂરો ફાયદો લઈએ મિત્રો। તો આજના સેશનમાં આપણે એક્સરસાઇઝ જે 5 છે એની અંદર ગીવ વન વર્ડ ફોર એ ગ્રુપ ઓફ વર્ડ્સ આપણે શીખી રહ્યા છીએ, અથવા વન વર્ડ સબસ્ટિટ્યુશન એ તમારા બુક્સમાં ખાસ લખી રાખજો। હવે મિત્રો, આની અંદર પહેલું મેં તે તમને આપેલો જે ઓપ્શન, બરાબર મિત્રો, કે એ મેન ઓફ લેક્સ કોરલ, એ મેન ઓફ લેક્સ મોરલ, તો જેનું ચારિત્ર બહુ જ નીચું હોય, બરાબર મિત્રો, એ મેન ઓફ લેક્સ મોરલ, જેનામાં નીતિમત્તાનો અભાવ હોય, બરાબર, એવા માણસને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો મિત્રો, એ યાદ રાખજો, એને આપણે લાયસન્શિયસ કહીએ છીએ, લાયસન્શિયસ, લાયસન્શિયસ, LICEN, યાદ રાખો સ્પેલિંગ, TIOUS, એ મેન ઓફ લેક્સ મોરલ ઇઝ ઇક્વલ ટુ લાયસન્શિયસ, બરાબર મિત્રો? હવે આપણે બીજું છે કે માણસ પોતે પોતાની વાઇફને મારી નાખે, માન લો ધ એક્ટ ઓફ કિલિંગ વન્સ વાઇફ, એના માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય? તો એ પણ મેં તમને અહીંયા આપેલો જ મિત્રો, ધ એક્ટ ઓફ કિલિંગ વન્સ વાઇફ, એના માટે એક શબ્દ છે મિત્રો, એ તમે યાદ રાખજો, અક્ઝોરિસાઇડ, UXORICIDE, UXORICIDE, અક્ઝોરિસાઇડ, આપણે એથી યાદ રાખવાનો। એટલે આમાં તમે 5-5, 10-10 શબ્દો આવી પ્રેક્ટિસ કરતા રહેજો, તમને ધીમે ધીમે યાદ રહી જશે મિત્રો। એ પછી આપણે એ ગવર્મેન્ટ રન બાય ડિક્ટેટર, આપણે ત્રીજા નંબરનું વાક્ય મેં શબ્દ મૂક્યો છે ગ્રુપ ઓફ વર્ડમાં, કે એ ગવર્મેન્ટ રન બાય ડિક્ટેટર, બરાબર, કોઈ સરમુખત્યાર દ્વારા સરકાર ચલાવવામાં આવતી હોય, બરાબર મિત્રો, તો એના માટે કયો શબ્દ વપરાય? તો મેં તમને અહીંયા આપેલો જ મિત્રો, ઓટોક્રેસી, જ્યારે સરમુખત્યાર સાહિત્ય કોઈ સરકાર ચલાવતો હોય તો એને એવી સરકારને ઓટોક્રેસી ગણાય, કોઈ ડિક્ટેટર દ્વારા સરકાર એવી ચલાવવામાં આવતી હોય તો ઓટોક્રેસી, આ સ્પેલિંગ યાદ રાખજો, AUTOCRACY, બરાબર મિત્રો? હવે આપણે ચોથામાં મેં તમને શીખવાડ્યું છે કે પર્સન હુ બિલીવ દેટ પ્લેઝર ઇઝ ધ ચીપ ગોડ, હવે કોઈ વ્યક્તિ એવો હોય એવું માને કે આનંદ જ એ મુખ્ય ભગવાન છે, અહીંયા સ્પેલિંગ ભૂલ છે મિત્રો, તમે સુધારી લઈ જાઓ, GOODની જગ્યાએ GOD લખજો, તો એવા માણસને આપણે શું ગણાય? ફક્ત આનંદ માણસ આનંદ માટે જાણે જીવતો હોય, બરાબર, આનંદને જે ફાઇનલ ગણતો હોય, તો એવા માણસને આપણે HEDONIST, હિડોનિસ્ટ ગણાવવામાં આવે છે, બરાબર, HEDONIST, હિડોનિસ્ટ, દેટ મીન્સ એ પર્સન હુ બિલીવ દેટ પ્લેઝર ઇઝ ધ ચીપ ગોડ। એ પછી આપણે મિનિયો મિત્રો 5 નંબરનો શબ્દ આપણે લઈએ, કે મેનિયા ફોર બાલ્કિંગ, હવે એના માટે મેનિયા એટલે શું થાય? તો મેનિયાનો અર્થ મેં તમને શીખવાડેલો છે કે એને એન ઇન્ટેન્સ ડિઝાયર ટુ ડૂ સમથિંગ, કોઈ વસ્તુ કરવાની આપણે જ્યારે તીવ્ર ઈચ્છા થાય એને આપણે મેનિયા ગણાય, અને એની ઓપોઝિટમાં મેં તમને ફોબિયા પણ શીખવાડે, PHOBIA, ફોબિયા એટલે શું થાય? કોઈ વસ્તુ કરવા જતાં આપણને કોઈ વસ્તુનો અતિશય ડર લાગતો હોય કોઈ કામ કરતાં, એને ફોબિયા ગણાય, તો કોઈ કામ કરવાની તમને તીવ્ર ઈચ્છા થતી હોય, હવે આ મેં એક્સરસાઇઝમાં આપ્યું છે મેનિયા ફોર બાલ્કિંગ, એને આપણે લોગોમેનિયા ગણાય, એ યાદ રાખજો, બરાબર મિત્રો? હવે આપણે થોડા આગળ વધીએ, કે પર્સન હુ બ્રિંગ્સ એન એક્શન એટ લો, આ ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામિનેશન મિત્રો। તો ગુજરાતીમાં આપણે વાદી અને પ્રતિવાદી શબ્દ તમે સાંભળેલો હશે, બરાબર, કોર્ટમાં આપણે નહીં બધા કેસ ચાલતા હોય તો વાદી એની સામે પ્રતિવાદી હોય, તો જે માણસ કોર્ટમાં કોઈ એને પ્રોબ્લેમ થયો હોય અને
પોતાનો કેસ ફાઇલ કરે એને આપણે વાદી ગણીએ છીએ. એ પર્સન હુ બ્રિંગ્સ એન એક્શન એટ લો, બરાબર મિત્રો? તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે પ્લેન્ટિફ, PLAINTIFF, આ યાદ રાખજો, બરાબર મિત્રો? વાદીનું ઇંગ્લિશ પ્લેન્ટિફ થાય અને ડિફેન્ડન્ટ એટલે પ્રતિવાદી, એ તમે તમારા ચોપડામાં લખી રાખજો મિત્રો. હવે થોડા આપણે મિત્રો આગળ વધીએ તો 7 નંબરો મેં તમને આપ્યું છે મિત્રો, કે મેન્ટલ વેરીનેસ ફોર વોન્ટ ઓફ ઓક્યુપેશન. તમારી જોડે કોઈ કામ ના હોય મિત્રો, બરાબર, કોઈ કામ ના હોય ત્યારે તમને જે માનસિક થાક લાગતો હોય છે એને આ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે, તો એ પણ મેં તમને અહીંયા આપેલો છે મિત્રો, ENNUII. ENNUII, એનુઈ ઇઝ ઇક્વલ ટુ મેન્ટલ વેરીનેસ, માનસિક થાક, ફોર વોન્ટ ઓફ ઓક્યુપેશન. કોઈ કામ તમારી જોડે ના હોય, કોઈ પ્રવૃત્તિ ના હોય, એવા ટાઈમે જે થાક લાગતો હોય છે, દેટ ઇઝ કોલ ENNUIA. એ પછી આપણે 8 નંબરો મિત્રો જોઈએ, કે ધ સ્ટડી ઓફ એન્શિયન્ટ સોસાયટી. પ્રાચીન સોસાયટીનો આપણે કોઈ અભ્યાસ કરીએ, એના માટે ઇંગ્લિશમાં શબ્દ તમને આપેલો છે મિત્રો, પ્રાચીન સોસાયટીનો અભ્યાસ ઇઝ ઇક્વલ ટુ આર્કિયોલોજી, ARCHAEOLOGY. આ શબ્દ તમે ખાસ યાદ રાખજો, ARCHAEOLOGY, બરાબર મિત્રો? આર્કિયોલોજી, હા. હવે આપણે 9 નંબરમાં, એ પર્સન હુ ઇઝ બેડ ઇન સ્પેલિંગ, એ પર્સન હુ ઇઝ બેડ ઇન સ્પેલિંગ, બરાબર મિત્રો? તો જે માણસના સ્પેલિંગ બહુ જ ખરાબ હોય, વારંવાર સ્પેલિંગમાં ભૂલો કરતો હોય, એને આપણે ઇંગ્લિશમાં શબ્દ શું ગણાય, આ તમારે એક્ઝામમાં પૂછાતો હોય છે મિત્રો, તેના માટે આપણે પર્ટિક્યુલર શબ્દ છે કેકોગ્રાફર, CACOGRAPHER. અમુક વખતે આને કેકોગ્રાફિસ્ટ પણ બોલાય છે, એ પણ તમે નોટ ડાઉન કરજો. તો જે માણસના સ્પેલિંગ બહુ જ ખરાબ હોય એને કેકોગ્રાફર બોલાય, એ યાદ રાખજો મિત્રો. નવ આપણે 10 નંબરનું વાક્ય જોઈએ મિત્રો, 10 નંબરનું તમને ગ્રુપ ઓફ વર્ડ્સ મેં આપેલું છે મિત્રો, કે સમથિંગ વિચ કેન બી ટેકન ફોર ગ્રાન્ટેડ, જેને આપણે માની લેવામાં આવે છે, બરાબર, જેને માની લેવામાં આવે છે, જેને કોઈ આધાર ના હોય અમુક વસ્તુ માની લેતા હોય છે, સમથિંગ વિચ કેન બી ટેકન ફોર ગ્રાન્ટેડ, ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે માની લેવું, તેના માટે પર્ટિક્યુલરલી શબ્દ છે POSTULATE, બરાબર? હા, તો પોસ્ટુલેટ, POSTU, અચ્છા, હા, POSTULATE એટલે સમથિંગ વિચ કેન બી ટેકન ફોર ગ્રાન્ટેડ, બરાબર મિત્રો? હવે આપણે થોડા આગળ વધીએ તો એ સ્મોલ પીસ, આ સૌથી ઇઝીમાં ઇઝી આજનો ગ્રુપ ઓફ વર્ડ છે, એ બટાકાનો નાનામાં નાનો જે ટુકડો હોય ને, સ્મોલ પીસ ઓફ પોટેટો, એ બધાને આવડે છે મિત્રો, એટલા માટે અહીંયા મૂક્યું છે. તો મિત્રો આના માટે પર્ટિક્યુલર શબ્દ છે ચીપ, એ શબ્દ તમને આવડે છે, બરાબર, ચીપ શબ્દ વપરાશે. હવે આપણે થોડા આગળ વધીએ મિત્રો, તો એ પર્સન હુ ઇઝ ઓલવેઝ ડિસેટિસ્ફાઈડ, કોઈ માણસ એવો હોય કે હંમેશા એને અસંતોષ જ થતો હોય, કદી ખુશ ના રહેતો હોય, કદી એને સંતોષ જેવું ના હોય, એ પર્સન હુ ઇઝ ઓલવેઝ ડિસેટિસ્ફાઈડ. તો હવે મિત્રો એના માટે ઇંગ્લિશમાં મેં શબ્દ આપ્યો છે માલકન્ટેન્ટ, MALCONTENT, બરાબર, MALCONTENT. માલકન્ટેન્ટ ઇઝ ઇક્વલ ટુ એ પર્સન હુ ઇઝ ઓલવેઝ ડિસેટિસ્ફાઈડ, એવી વ્યક્તિ કે જે હંમેશા અસંતોષી જ રહેતો હોય, બરાબર મિત્રો? હવે આપણે 13 નંબરનો જે ગ્રુપ ઓફ વર્ડ તમને આપેલું છે કે વિકેટ ટુ એ હાઈ ડિગ્રી. હવે અમુક વખતે અમુક ગુના એવા થતા હોય છે ને મિત્રો, કે જે બહુ જ ઘૃણાસ્પદ હોય, જે સાંભળીને બી આપણને ધ્રુજારી છૂટી જતી હોય કે આટલી હદે ગુનો કરવામાં આવે, આટલી હદે લોકો નીચા નામે છે, તો એવા ગુનાની જે હાઈએસ્ટ ડિગ્રી હોય ને, જે આપણને અરેરાટી ફેલાવી દે, એવા ગુના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે હેઇનસ, HEINOUS, HEINOUS. આ તમે ચોપડામાં લઈ જાઓ, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે મિત્રો, કે વિકેટ ટુ એ હાઈ ડિગ્રી, બરાબર, જે દુષ્ટતાની ઊંચા ઊંચી ડિગ્રી હોય. હવે આપણે થોડા આગળ વધીએ મિત્રો, 14 નંબરો મેં તમને આપેલું છે મિત્રો, એ પાયોનિયર ઓફ એ રિફોર્મ મૂવમેન્ટ, એ યાદ રાખજો, એ પાયોનિયર ઓફ એ રિફોર્મ મૂવમેન્ટ, એના માટે જે સુધારાની ચળવળ હોય ને, સુધારો કોઈ વસ્તુમાં આપણે લાવવો હોય, તેના માટે જે ચળવળ કે આંદોલન કરીએ એનો જે સ્થાપક હોય, એની શરૂઆત કરનાર હોય, પાયોનિયર એટલે હુ ઇઝ ધ ફાઉન્ડર,
હુ લોન્ચિસ ધીસ કાઇન્ડ ઓફ મૂવમેન્ટ, એને આપણે એના માટે પર્ટિક્યુલર શબ્દ કયો વાપરીશું કે એપોસ્ટલ, APOSTLE એપોસ્ટલ શબ્દ વપરાય છે મિત્રો, એ યાદ રાખજો તમે. એ પાયોનિયર ઓફ એ રિફોર્મ મૂવમેન્ટ, તમે તમારા ચોપડામાં ગુજરાતી લખી રાખજો, એ સુધારાની ચળવળ કરનાર, સુધારાની ચળવળની શરૂઆત કરનાર પાયોનિયર, એના માટે ઇંગ્લિશમાં એપોસ્ટલ શબ્દ વાપરેલો છે મિત્રો, બરાબર. હવે આપણે 15 નંબરમાં મિત્રો આગળ વધીએ છીએ. એન એક્સપેક્ટેડ સ્ટ્રોક ઓફ ગુડ લક, એન અનએક્સપેક્ટેડ સ્ટ્રોક ઓફ ગુડ લક, બરાબર મિત્રો. તો આપણને આ બહુ, ધીસ ઇઝ વેરી સિમ્પલ, કે આપણને જ્યારે આપણું લેડી લક આપણી ફેવરમાં આવે અને આપણે રાતોરાત લાખોપતિ થઈ જઈએ, માલદાર બની જઈએ, કાં તો આપણને લોટરી લાગે અથવા અચાનક ધન લાભ થાય, એના માટે ઇંગ્લિશમાં પર્ટિક્યુલર કયો શબ્દ છે મિત્રો? તો વિન્ડફોલ, WINDFALL. વિન્ડફોલ ઇઝ ઇક્વલ ટુ એન અનએક્સપેક્ટેડ સ્ટ્રોક ઓફ ગુડ લક. તમારું નસીબ રાતોરાત ફરી જાય અને તમે ધનવાન થઈ જાઓ, એના માટે શબ્દ વપરાય છે વિન્ડફોલ, બરાબર મિત્રો. હવે થોડા આપણે આગળ વધીએ 16 નંબરમાં. તો સ્ટીલિંગ ફ્રોમ ધ રાઇટિંગ ઓફ અધર્સ, બીજા કોઈનું લખાણ હોય મિત્રો, એમાંથી આપણે કંઈ ચોરી કરીને લખીએ અથવા રજૂઆત કરીએ, તો એના માટે બી પર્ટિક્યુલર ઇંગ્લિશમાં શબ્દો છે. સ્ટીલ એટલે ચોરી કરવી, ફ્રોમ ધ રાઇટિંગ ઓફ અધર્સ, તેના માટે પ્લેગિયારિઝમ એ શબ્દ વપરાય મિત્રો, PLAGIARISM. આ એક એક શબ્દ તમારા માટે મિત્રો અગત્યનો છે. પ્લેગિયારિઝમ, PLAGIARISM ઇઝ ઇક્વલ ટુ સ્ટીલિંગ ફ્રોમ ધ રાઇટિંગ ઓફ અધર્સ. હવે મિત્રો આપણે 17 નંબરમાં ગ્રુપ ઓફ વર્ડ્સમાં આવીએ. તો હી ઇઝ વર્કિંગ ઇન રિટર્ન ફોર બીંગ ટોટ ધ ટ્રેડ. હવે કોઈ જગ્યાએ હી ઇઝ વર્કિંગ ઇન રિટર્ન ફોર બીંગ ટોટ ધ ટ્રેડ, તેને જે શીખવાડવામાં આવે છે એનો એ જ કંપનીમાં અથવા એ જ જગ્યાએ પોતે બદલો ચૂકવશે, એવા માણસને શું કહેવામાં આવે? તો મિત્રો આ શબ્દ બહુ ઇઝી છે તમારા માટે. આપણે ઘણી વખત નથી કહેતા કે ભાઈ પપ્પા અથવા તો આપણે આપણા ફેમિલી મેમ્બરને એવું કહેતા હોય છે કે હું અહીંયા એપ્રેન્ટિસ તરીકે જોડાયેલો છું. એપ્રેન્ટિસ એટલે માણસ શું થયો કે ત્યાં જે શીખવા જાય, શીખીને પછી કમ્પ્લીટ થઈ જાય એટલે એને ત્યાં નોકરી મળી જાય. તો ઇન ધ બિગિનિંગ વોટ એવર ઈ ડઝ ધેર, વોટ એવર ઈ લર્ન્સ ધેર, બરાબર. તો એના માટે હી ઇઝ વર્કિંગ ઇન રિટર્ન ફોર બીંગ ટોટ ધ ટ્રેડ, એને એપ્રેન્ટિસ બોલાય. APPRENTICE મિત્રો, સ્પેલિંગમાં બી ઇન્ટરેસ્ટ લેજો તમે મારી સાથે સાથે. એ પછી આપણે મિત્રો 18 નંબરમાં આવ્યા છે કે લાઉડ ટોક ઓફ સ્પીચ વિચ ઇઝ નેવર ઇમ્પ્રેસિવ. કોઈ લાંબી વાત અથવા એવું ભાષણ હોય કે જે કદાચ કોઈને ઇમ્પ્રેસ ના કરી શકે એવું હોય, એવા ભાષણ માટે આપણે કયો શબ્દ વપરાય? તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ તમને આપેલો છે મિત્રો, HARANGUE, HARANGUE, હેરાંગ. HARANGUE સ્ટેન્ડ ફોર એ લાઉડ ટોક ઓર સ્પીચ વિચ ઇઝ નેવર ઇમ્પ્રેસિવ. ફરી બોલું છું, કોઈ એવી વાતચીત કે કોઈનું ભાષણ એવું હોય કે જે કદાચ ઇમ્પ્રેસ આપણને ના કરે એવું હોય, મજા ના આવે, તો HARANGUE શબ્દ એના માટે ઇંગ્લિશમાં તમે વાપરી શકો છો, બરાબર મિત્રો. હવે આપણે 19 નંબરમાં આપેલું છે મેં તમને, વાયરસ ઇઝ ધ બાયોલોજિકલ એન્ટિટી વિચ લિવ્સ ઓન અનધર ઓર્ગેનિઝમ. વાયરસ એક બાયોલોજિકલ એવી એન્ટિટી છે, એવી વસ્તુ છે, એવું જીવ છે કે જે બીજા ઓર્ગેનિઝમ પર આધાર રાખે છે, પરોપજીવી છે. પરોપજીવી તો તમને ખબર પડે ગુજરાતીમાં મિત્રો. તો પરોપજીવી માટે ઇંગ્લિશમાં શબ્દ તમને મેં આપેલો છે પેરેસાઇટ, એ યાદ રાખજો મિત્રો, પેરેસાઇટ, PARASITE, એ યાદ રાખવાનું તમારે, બરાબર મિત્રો. તો આપણે થોડા આગળ વધીએ. એ પેરેસાઇટ એટલે પરોપજીવી, એ તમે યાદ રાખજો મારી સાથે સાથે. હવે પછી 20 નંબરમાં મેં તમને આપેલો છે મિત્રો કે એ પર્સન હુ ઇઝ રિઝર્વડ ઇન ટોક, એ પર્સન હુ ઇઝ રિઝર્વડ ઇન ટોક, કે જે માણસ વાતચીત કરવામાં બહુ ઓછી વાતચીત કરતો હોય, બરાબર, અથવા બહુ પેલું રહેતો, આપણે એને ગુજરાતીમાં શું બોલાય, મેઢો. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તમને સમજ પડે એટલા માટે બહુ સ્પષ્ટ કહું છું કે તમને આવડે એમાં અમને ઇન્ટરેસ્ટ છે. એ પર્સન હુ ઇઝ રિઝર્વડ ઇન ટોક, બરાબર મિત્રો. તો એના માટે શબ્દ છે રેટિશન્ટ, બરાબર, RETICE. જે માણસ ઓછું બોલતો હોય, પૂછ્યા વગર જવાબ ના આપે, રાઈટ, એને આપણે, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે
રેટિસન્ટ, બરાબર? તો આ તમે યાદ રાખજો, RETICENT, રેટિસન્ટ ઇઝ ધ વર્ડ ટુ ડિનોટ એ પર્સન હુ ઇઝ રિઝર્વડ ઇન ટોક, જે ઓછા બોલો હોય, બિલકુલ ઓછું બોલતો હોય, કામ વગર બોલતો જ ના હોય, એને આપણે રેટિસન્ટ શબ્દ બોલી શકાય, બરાબર? એના માટે એ પછી આપણે મિત્રો 21 નંબરનો મેં તમને જે આપેલો જે ગ્રુપ ઓફ વર્ડ શબ્દોનો સમૂહ, એ ક્યોર ફોર ઓલ ડિઝીઝ, એ ક્યોર એટલે ઇલાજ, બધા રોગોમાં બધા રોગોનો ઇલાજ, એના માટે આપણે પર્ટિક્યુલર કયો શબ્દ વપરાશે મિત્રો? તો રામબાણ ઇલાજ, આપણે ગુજરાતી તમને આવડે છે મિત્રો, બરાબર? તો રામબાણ ઇલાજ માટે પેનેશિયા શબ્દ છે, PANACEA, પેનેશિયા એટલે રામબાણ ઇલાજ, એ ક્યોર ફોર ઓલ ડિઝીઝ. તો મિત્રો આપણે આજના સેશનમાં આપણે 21 તમને ગ્રુપ ઓફ વર્ડ માટે કયો શબ્દ વપરાય ઇંગ્લિશમાં એ શીખવાડ્યો છે મિત્રો. તો એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, તમે થોડી ઘરે પ્રેક્ટિસ કરજો, તમે કદાચ કન્ફ્યુઝ થયા વગર થોડો ઇન્ટરેસ્ટ લઈજો, તો ડેફિનેટલી તમને એક્ઝામમાં સૂનર ઓર લેટર ઇટ વિલ બી ઓફ મચ હેલ્પ ટુ યુ. મિત્રો આપણે એક વસ્તુ છે, કોઈ બી સબ્જેક્ટ આપણા માટે નવો હોય, આપણને કન્ફ્યુઝન હોય, આપણે એટલો બધો કોન્ફિડન્ટ ના હોય, તો આપણે થોડું વી શુડ હેવ ધ પેશન, આપણામાં ઉમંગ હોવો જોઈએ મિત્રો. ગમે એમ કહીને આપણે સ્માર્ટ વર્ક કરીએ, પ્લાનિંગ કરીએ. તો મિત્રો તમે એક વસ્તુ યાદ રાખજો કે બધા ટોપિક આ રીતે અમે તમને શીખવાડ્યા પછી અમે તમને એક્ઝામ ઓરિએન્ટેડ, જેથી તમારી GPSCની એક્ઝામમાં પૂછાતું હોય છે, PIની એક્ઝામમાં પૂછાય, બેંક ઓફિસરની એક્ઝામમાં, તો બેંક ક્લાર્કની એક્ઝામના પેપરો હોય છે, એ પ્રમાણેના પેપરોની બી તમને પ્રેક્ટિસ કરાવડાવીશું. અને બીજી વસ્તુ મિત્રો આજે તમને એક ક્લેરિફાય કરું કે તમારી જે સપોઝ કે તમે બધી રીતે GPSCની પ્રિલિમ એક્ઝામમાં પાસ થઈ ગયા, તમારે મેઇન એક્ઝામ ઇંગ્લિશમાં આપવાની આવી Class 1 ઓફિસર માટે, તો એની અંદર તમારે કમ્પોઝિશન બી આવે છે મિત્રો, નિબંધ આવે, એસે આવે, રિપોર્ટ આવે લખવાનો, કોઈ લેટર લખવાનો આવે, ઓફિશિયલ લેટર, કોઈ તમારે સ્પીચ લખવાની આવે, આ બધું આપણે શીખવું પડશે મિત્રો. અને અમે તમને બધું શીખવાડવા તૈયાર છીએ, પણ બિફોર દેટ, બિફોર વી સ્ટાર્ટ ટીચિંગ યુ કમ્પોઝિશન, તમને એસે રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ, આ બધું અમે તમને શીખવાડીએ. એ પહેલાં મિત્રો એક રિક્વેસ્ટ છે કે તમારો ગ્રામરનો કોન્ફિડન્સ બહુ વધે, તમને વ્યાકરણ સરસ રીતે આવડી જાય એવી અમારી આશા છે મિત્રો. તો પ્લીઝ ડુ સ્પેર સમ ટાઈમ ફોર ઇમ્પ્રુવિંગ યોર નોલેજ ઓફ ઇંગ્લિશ મિત્રો, બરાબર? તો મિત્રો લેટ અસ સ્ટોપ હિયર. તો મિત્રો ડીડ યુ લાઈક ધીસ વિડીયો? ડુ લાઈક ધીસ વિડીયો ફ્રેન્ડ, એન્ડ ડુ ઇન્ફોર્મ યોર ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ એન્ડ વેલ વિશર્સ અબાઉટ અવર વિડીયોઝ. And don't forget to subscribe our channel for on more updates. So, Mitra, at present, we are departing with the hope that you will be busy doing some homework. Chakkas homework karjo, Mitra. Be in the mood. Be confident. Be optimist. Ashavadi bano, Mitra. Exam appi chita, appi janwani mehnat kari, Mitra. You have to get ready to work day in and day out. Divas raat mehnat karo, Mitra. We are with you as a well-wisher friend. So we are meeting in our next session, friend. In the meanwhile, bye, friend.